सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मां विद्विषावहै इनकलाब जिंदाबाद, साम्राज्यवाद का नाश हो, दुनिया के मजदूरों एक हो। दिल से निकलेगी न मर कर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू ये वतन आएगी। एवा भगत सिंह विषय आपणे वात करवाना छे। मित्रों, भगत सिंह नो जन्म पंजाब ना लायलपुर जिल्ला ना बंगा गाम में 28 सप्टेम्बर 1907 ना रोज थयो हतो। असहकारनी चळवळ वखते तेवो विदेशी कापड़नी होळी करवाना कार्यक्रम में जोड़ाया हता। लाहौर नेशनल कॉलेज में भणवा गया त्यारे तेमने सुखदेव, भगवती चरण अने यशपालनो परिचय थयो। तेमना क्रांतिकारी विचारोए पीठबळ मेळ्यो। 1928 8 एप्रिले भगत सिंह अने बटुकेश्वर दत्ते धारासभामां बॉम्ब फेंक्यो। बॉम्ब फेंकवानो तेमनो इरादो बहरी थई गयेली अंग्रेज सरकारने जगाड़वानो हतो। तेओ इच्छता तो बॉम्ब फेंकी भागी शकता हता, पण तेमणे तेज जग्या पर उभा रही सूत्रोच्चार कर्या। इनकलाब जिंदाबाद, साम्राज्यवाद का नाश हो, दुनिया के मजदूरों एक हो। क्रांतिनो संदेश आपती पत्रिकाओ फेंकी, हवामां गोळीबार कर्या अने शांतिपूर्वक आत्मसमर्पण करी लीधु। लाला लजपत रायना अवसाननो बदलो लेवा थयेला अंग्रेज अफसर सॉन्डर्सना खून केसमां भगत सिंह, सुखदेव अने राजगुरु उपर केस चाल्यो। केसना चुकादामां त्रणेय मित्रोने फांसीनी सजा थई। 23 मार्च 1931 रोज तेमने फांसी आपवामां आवी। दिल से निकलेगी न मरकर भी वतन की प्रीत, मेरी मिट्टी से भी खुशबू ए वतन आएगी। विचारो, भगत सिंह ने फांसीनी सजा थई न होत तो आज़ादीना जंगमां एमनी शुं भूमिका होत। तो भगत सिंह विषयनी आपणे वात छे। मित्रों, भगत सिंहनो जन्म पंजाबना लायलपुर जिल्लामां बंगा गामनी अंदर थयेलो। पंजाब आपणुं भारतनुं राज्य छे, त्यां लायलपुर जिल्लो छे, तेनी अंदर बंगा गाम 28 सप्टेम्બર 1907 रोज एक क्रांतिकारी व्यक्तिनो जन्म थयेलो। असहकारनी चळवळ वखते तेओ विदेशी कापड़नी होळी करवाना कार्यक्रममां जोड़ाया। असहकारनी चळवळ एटले आपणने ख्याल छे, असहकार आंदोलन याद करो, फरीवार याद करावुं छुं। असहकार आंदोलन 3 भागनी अंदर थयेलुं हतुं। असहकार आंदोलन ना शब्द उपर जईए आपणे तो अंग्रेज सरकार जे छे एने सहकार न आपो एटले असहकार। आपड़ा क्याक ने क्याक कारणोना, आपड़ा ज आपड़ा व्यक्तिओना कारणे क्याक अंग्रेज सरकार आपड़ी सामे उभी छे।
ક્યાંક ને ક્યાંક આપણા સહકારના કારણે જ એ લોકો ભારતની અંદર ટકી રહ્યા છે. સરકારી નોકરીઓ માટે ક્યાંક ને ક્યાંક ભારતવાસીઓ અંગ્રેજોની નીચે કામ કરી રહ્યા છે અને અંતે વફાદારીના કારણે એ લોકોને અંગ્રેજ તરફી રહેવું પડે છે. લશ્કરની અંદર, સરકારી કામોની અંદર, રેલવેની અંદર, સંસદોની અંદર, આવી ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના કારણે આપણે ગુલામી ભોગવી પડતી અને નોકરીના કારણે એ લોકોને સહકાર મળતો. એટલે નક્કી કર્યું 1919થી લઈને 1922 સુધી આ અસહકાર આંદોલનની શરૂઆત થયેલી. અસહકાર આંદોલન એટલે કોઈ પણ અંગ્રેજોને સરકાર ન આપો. એટલે એ સમયગાળા દરમિયાન જેટલા જેટલા સરકારી કર્મચારીઓ હતા કે જે અંગ્રેજ સરકાર નીચે કામ કરતી હતી, લશ્કરની અંદર હતા, ઘણી બધી રીતે અલગ અલગ વિભાગોની અંદર અંગ્રેજો પ્રત્યે જે કોઈ વફાદારો હતા, એ વફાદારો માંથી મુક્ત થવાનું. સુભાષચંદ્ર બોઝ જે હતા એ કેમ નોકરીને એવું બધું છોડી દીધું એમણે, સરદાર વલ્લભભાઈ હતા વકીલાત છોડીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ઉપર ચાલ્યા, એ રીતે અસહકાર આંદોલનની વાત હતી કે ભાઈ અંગ્રેજ સરકારને આપણા તરફથી કોઈ સહકાર આપવો. અને એના પણ ત્રણ પાસા હતા, જેમ બંગભંગ આંદોલન આપણે જોઈ ગયા એ જ રીતે એના ત્રણ પાસાઓ હતા. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને સ્વદેશી અપનાવવો. એની અંદર વિદેશી કાપડની હોળી કરવામાં આવેલી એવા કાર્યક્રમોની અંદર ભગતસિંહ પણ જોડાયેલા હતા. લાહોર નેશનલ કોલેજમાં એ ભણવા ગયેલા ત્યારે તેમને સુખદેવ, ભગવતીચરણ અને યશપાલનો પરિચય થયો હતો. તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું. એટલે કહેવાય ને કે ભાઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે મળે એટલે સંગઠનની અંદર વધારો થાય, શક્તિની અંદર વધારો થાય. અને આ બધા જ વ્યક્તિઓની અંદર દેશભક્તિ એટલી બધી હતી અને પાછા ભેગા પણ એ જ લોકો થયા એટલે ક્રાંતિકારી વિચારોને શું મળી ગયું, ત્યાં પીઠબળ મળ્યું. એટલે 1928માં 8 એપ્રિલ ભગવતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો. આ ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે છે. 1928માં 8 એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત જે પ્રશ્ન પૂછાય કે ભાઈ કોણે બોમ્બ ફેંકેલો, અથવા એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ક્યાં બોમ્બ ફેંકેલો. ત્રીજી રીતે પ્રશ્ન પૂછાઈ શકે, ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ક્યારે ફેંક્યો હતો. એટલે ત્રણેય રીતે પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે મિત્રો. બોમ્બ ફેંકવાનો ઈરાદો બેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો. એ લોકો જો ઈચ્છે તો બોમ્બ ફેંકીને એ લોકો ભાગી શકે, પણ એ લોકો ભાગ્યા નહીં. ભગતસિંહ પિક્ચર આપણે જોયું હોય તો ભગતસિંહ છે, બટુકેશ્વર દત્ત છે, એ લોકોએ ધારાસભાની વચ્ચોવચ્ચ બોમ્બ ફેંકેલો એટલે કોઈ પણ વ્યક્તિને ઈજા ન થઈ. એટલે ભગતસિંહને એ લોકો દેખાડવા માંગતા હતા કે આપણે અંગ્રેજ સરકાર જે છે એની સામે, બરોબર, જે આપણી પ્રજા જે સૂઈ ગયેલી છે, બરોબર, એને જાગૃત કરવા માટે અને સૂત્રોચ્ચાર પણ કરેલા, ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજદૂરો એક હો, આ રીતની શરૂઆત થયેલી અને ધારાસભામાં બોમ્બ ફેંકેલો. હવે એ ધારેત ને તો એ બોમ્બ ફેંકીને જતા પણ રહેત અને પકડાત પણ ને. અને આપણે મૂવી જોયું હોય તો આપણને ખ્યાલ છે ઘણી બધી રીતે ભગતસિંહ જે છે અંગ્રેજ કોઈ વેશપલટો કરીને અંગ્રેજ સરકારની સામેથી જે લોકો નીકળી જતા હોય છે, છતાં પણ અંગ્રેજ સરકાર એ લોકોને પકડી શકતી નથી. ખ્યાલ જ નથી હોતો ભાઈ આ ભગતસિંહ હશે. તો ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ પણ ત્યાં એમણે ફેંકી હતી.
જો એ ધારે તો ધારાસભાની અંદર બેઠેલા અંગ્રેજો જે છે બરોબર એ લોકોને ત્યાં ને ત્યાં એ લોકો મારી શકે, પરંતુ એણે એવું કર્યું નહીં. કારણ કે જે પ્રજા સૂઈ ગયેલી છે એને જગાડવા માટે, અંગ્રેજ સરકારને જગાડવા માટે જ આ એક શરૂઆત કરેલી. હવામાં ગોળીબારો પણ કરેલા, શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું. આત્મસમર્પણ એટલે પકડાઈ ગયેલા એમ, શાંતિપૂર્વક ભાગ રચવાનું એવું કાંઈ ન કર્યું. ત્યાં ને ત્યાં એ લોકો આવ્યા ને પકડાઈ ગયા જાતે જાતે જ. તે પણ થયું એવું કે લાલા લજપતરાયને અવસાન થયું. હવે લાલા લજપતરાય જે છે એ જલિયાવાલા બાગ હત્યાકાંડ જે બન્યો અને એ પછી ભગતસિંહ જે છે એમના અંદર ક્રાંતિની પ્રેરણાઓ બહુ જ પૂરાયેલી અને સાયમન કમિશન નિમવામાં આવેલું કે ભાઈ 1919ની અંદર એવું નક્કી કર્યું કે ભાઈ 10 વર્ષ પછી એક કમિશન નિમવામાં આવશે કે જેથી કરીને ભારતને કેવું બંધારણ જોઈએ છે, ભારતના પ્રશ્નો છે સોલ્વ કરવા માટે. એટલે 7 વ્યક્તિ નિમવામાં આવેલા, સાયમન વ્યક્તિના અંડરમાં હોવાથી એને સાયમન કમિશન કહેવામાં આવે છે. પરંતુ સાતે અંગ્રેજો હતા એટલે બધાએ ઉગ્ર વિરોધ કરેલો. એમાં લાલા લજપતરાય પણ હતા. એ લાલા લજપતરાય જે હતા એને આધીન ઘટના એવી થાય છે કે વિરોધ કરતા કરતા અંગ્રેજ સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે અને લાલા લજપતરાયનું અવસાન થઈ જાય છે. એટલે એ જે અંગ્રેજ અફસર હતો સોન્ડર્સના ખૂન કેસની અંદર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલેલો, આપણે મૂવી જોયેલું હશે ભગતસિંહનું, કે ભાઈ જેલની અંદર કેટલા બધા અત્યાચારો થતા હતા. ભગતસિંહ છે, ભગતસિંહને તો પકડવામાં આવ્યા, પછી એના ઉપર કેસ ચાલેલો અદાલતમાં લાવવામાં આવ્યા, પછી એમના જે બીજા મિત્રો હતા એમણે પણ આત્મસમર્પણ કરેલું. એટલે એમાં મેઇન વ્યક્તિઓ જે હતા ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ. એ ભગતસિંહ અને સુખદેવ રાજ્યગુરુ ઉપર કેસ ચલાવવામાં આવેલો અને એ લોકોને ફાંસીની સજા પણ આપવામાં આવેલી હતી. પરંતુ એમને કહેવામાં આવેલું કે ભાઈ તમે જે છે એ સહી કરી દો, ભાઈ તમે જ લોકો હતા. કારણ કે જે જેલની અંદર આ 3 વ્યક્તિને રાખવામાં આવેલા, ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને, એના કારણે અંદર જે જેલની અંદર કેદીઓ સાથે જે અત્યાચાર થતો હતો, ભેદભાવ જોવા મળતો હતો, આ બધાના કારણે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એ બધા જ વ્યક્તિ ઉપવાસ ઉપર ઉતરેલા. અને ભગતસિંહની તો વાત જ ન કરી શકાય આપણે, એનું તો કહીએ એટલું ઓછું. પાણી પણ નહીં પીવાનું એવી પ્રતિજ્ઞાઓ એમણે લીધેલી. એટલે ઘણા સમય સુધી એ દિવસોની જે જેલની અંદર રહ્યા અને ત્યાંની જ સરકાર સામે એમણે વિરોધ પ્રદર્શન કરેલો અને એમાં એ સફળ પણ થયા હતા. કારણ કે એ લોકોને જે જમવાનું છે બરાબર એ પણ સારું આપવામાં આવતું નહોતું. બીજા કેદીઓ જે આવે બરોબર અને ક્રાંતિકારીઓ જે કેદીઓ હોય છે એ લોકોને ઘણો બધો બધી રીતે ભેદભાવ જોવા મળતો. એટલા માટે એ શરૂઆત કરેલી અને એમાં સફળ થઈ ગયા. એટલે અંતે થાય છે એવું કે કેસના ચુકાદામાં 3 ને શું મળે છે, તો કે ફાંસીની સજા. હવે આ જે ફાંસીની જે સજા છે એ પછીના દિવસે આપવાની હતી. એટલે અંગ્રેજ સરકારને ખ્યાલ આવ્યો કે ભાઈ આ દિવસે ફાંસી દેવામાં આવશે તો ખૂબ જ હડતાલો ને એવું બધું પુષ્કળ પ્રમાણમાં થયેલું. કારણ કે સમગ્ર ભારતવાસીઓને ખ્યાલ આવી ગયેલો કે ભાઈ આ રીતની જેલની અંદર આંદોલનો શરૂ છે, આ રીતની ક્રાંતિકારી પ્રવૃત્તિ, 3 વ્યક્તિઓ જે છે એમને ફાંસી આપવાની છે. ઘણી બધી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થઈ ગઈ હતી. એટલે અંગ્રેજ સરકારને ભય લાગેલો. એટલે એ લોકોએ એક દિવસ અગાઉ
એ લોકોને ફાંસી આપી દીધી હતી. જે તારીખ 23 માર્ચ 1931ના રોજ આપેલી હતી. એટલે આવા ભગતસિંહ જે છે ક્રાંતિકારી પ્રવૃત્તિથી હાલની અંદર પણ ઘણા બધા જે યુવાનો છે એમાંથી પ્રેરણા લેતા હોય છે. જલિયાવાલા બાગ ને હત્યાકાંડ થયેલો એમને ખ્યાલ હતો, એ તો બહુ નાના હતા એ સમયે ભગતસિંહ, છતાં પણ એ જે ઘટના બનેલી એનાથી એને ખૂબ જ રડ્યા હતા, દુઃખ લાગેલું. એ જ્યાં હતા એમને માહિતી મળેલી, ત્યાંથી એ તાત્કાલિક ધોરણે જલિયાવાલા બાગનું જે સ્થળ છે ત્યાં પહોંચેલા અને ત્યાં જઈને બધી જોયેલી ઘટના જોયેલી, એટલે એમને ખૂબ જ દુઃખ લાગેલું. એવા ક્રાંતિકારી પ્રવૃત્તિ, તમે વિચાર કરો ઘણું અંતર હતું. આમ અંદાજિત બહુ પાકો કિલોમીટરનું અંતર નથી ક્યાં, પરંતુ 14 કિલોમીટર જેટલું તો અંતર હતું જ. તે ઝડપથી ત્યાં પહોંચ્યા હતા એ સમયગાળા દરમિયાન. પછી નાનપણથી જ એમને ક્રાંતિકારીના ગુણો દેખાવા લાગ્યા હતા, એટલે એમના પરિવારની અંદર એમને ખ્યાલ હતો કે ભાઈ આ ક્રાંતિકારી બનશે જ, બરોબર. એમના પિતાશ્રી એમના માતુશ્રી લોકોને બધાને ખ્યાલ જ હતો, એટલે ભગતસિંહે ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી નાખેલી અને અંતે સજા મળી એમને ફાંસીની. પછી હાલની અંદર પણ 23 માર્ચ જે છે એ શહીદ દિવસ છે. આપણે કહીએ છીએ કે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવેલી હતી, એ હજી પણ બધા જ વ્યક્તિઓ એને યાદ કરે છે. તો આ રીતે ભગતસિંહ જે છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિની સાથે જોડાયેલા હતા મિત્રો. સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ માં વેદ્વેષાવહૈ. ઓમ શાંતિ શાંતિ.